અને હવે ને જગ્યાએ સૌરાષ્ટ્ર કચ્છની ટોપ 9 ખબર ઉપર કોરોનાના કેર વચ્ચે રાજકોટમાં આરોગ્ય વિભાગની સતર્કતા સામે આવી હોળી ધૂળેટીના પર્વ દરમિયાન સુરત સહિત અન્ય શહેરોમાં મોટી સંખ્યામાં લોકો રાજકોટ પહોંચે છે જેને ધ્યાનમાં રાખી પીએચસી સેન્ટર ખાતે ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અન્ય શહેરમાંથી આવતા લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે આરોગ્ય તંત્ર સક્રિય થઈ ગયું હોળી ધૂળેટી નિમિત્તે અમદાવાદ સુરત સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો ભાવનગર આવે તેવી શક્યતા ખાસ કરીને સુરતથી મોટી સંખ્યામાં લોકો વતનમાં આવી રહ્યા છે જેને પગલે તંત્ર દ્વારા ભાવનગર શહેરમાં આવતા બે હાઈવે પર ચેકપોસ્ટ ઊભી કરાય જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર સજ્જ રાજ્ય અને શહેર બહારથી આવતા લોકોનું ફરજિયાત પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે રેલવે એરપોર્ટ એસટી બસ પર કોરોના ટેસ્ટની કામગીરી વધારવામાં આવી સાથે જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે દંડાત્મક કાર્યવાહી પણ તંત્ર કરી રહ્યું છે હોળી ધૂળેટી નિમિત્તે દ્વારકાના જગત મંદિરમાં ઉમટી પડતું હોય છે માનવ બહેરામણ પણ કોરોનાને પગલે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા મંદિર સુમસામ જે મંદિરમાં પગ મૂકવાની જગ્યા પણ નથી હોતી તે જગત મંદિરમાં કોરોના મહામારીના કારણે સન્નાટો 27-28-29 મંદિર બંધ રાજકોટનું જગવિખ્યાત વીરપુર જલારામ મંદિર 3 દિવસ બાદ 29 તારીખ સુધી વીરપુરમાં જલારામ બાપાના દર્શન નહીં થાય હોળી ધૂળેટી નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપાના દર્શને આવતા હોવાથી લેવાયો નિર્ણય ઇઝરાયલના જહાજ પર મધદરીય મિસાઇલ હુમલો છતાં મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું જહાજ કચ્છમાં શુક્રવારે આવી પહોંચેલા શિપ પર મધદરીય મિસાઇલથી હુમલો થવાની ચોંકાવનારી ઘટના બની મુંદ્રા બંદર પર ટાન્ઝાનિયા પાસે હુમલો થયેલી શિપ આવી પહોંચતા એજન્સી સતર્ક એમએસસી લોરી નામની શિપ હાલ મુંદ્રા બંદરે લંગારેલી છે રાજકોટના ધોરાજીમાં ઘઉંના ખેતરમાં આગ લાગતા ખેડૂતોનો તૈયાર પાક બળીને ખાક થઈ ગયો ખેડૂતો પીજીવીસીએલને જવાબદાર ઠેરવી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે તારમાંથી તણખા જરતા ખેતરમાં આગ લાગી હતી જેતપુરના દેવકી કાલોડ ગામે ખેતરમાં આગ ઓલવતા એક ખેડૂતનું મોત થઈ ગયું ખેતરમાં ઘઉંનો પાક તૈયાર હતો આગ લાગતા ખેડૂત આગની ઝપેટમાં આવી ગયો અને મોત થઈ ગયું જોકે ખેતરમાં આગ લાગવાનું કારણ અકબંધ જામનગરના ધ્રોલ તાલુકાના મજોડ ગામે બે યુવાનો ડૂબી જતા મોત થયા માનતા પૂર્ણ કરવા ડેમમાં 5 યુવકો નાહવા પડ્યા હતા જેમાંથી જોતજોતામાં બે ડૂબી ગયા અને મોત થઈ ગયા